આજે જોવાના છીએ મિક્સ વેજ મેગી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ મન કિચન. જનરલી બાળકોને આપણે મેગી ખવડાવવાનું અવોઇડ કરતા હોઈએ છીએ, પણ આમાં હું તમને ભરપૂર વેજીટેબલનો યુઝ કરી અને મેગી બનાવતા શીખવીશ. છતાં ટેસ્ટી બનવાની છે. અને તમે મારી ચેનલ ઉપર હજી નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક કરજો. અહીંયા મેં મેગીનું પેકેટ જે ડબલ આવે છે એ લીધું છે, જે બે જણ માટેનું માપ છે, પણ આમાં ભરપૂર વેજીટેબલનો યુઝ કરી અને ચાર જણ માટેનું માપ તૈયાર થશે. હવે આપણે વેજીટેબલ જે કટ કરેલા છે એ જોઈ લઈએ. એક નંગ ડુંગળી ઝીણી સમારીને, ચાર પાંચ કળી લસણ ઝીણું સમારીને લેવાનું છે, એક કેપ્સિકમ બિયા કાઢીને સમારીને લેવાનું છે, અડધો નંગ સ્વીટકોર્ન અહીંયા બોઇલ કરેલા લીધા છે, એક ટામેટું, એક ગાજર અને એક લીલું મરચું ઝીણું સમારીને લેવાનું છે. મરચું અહીંયા મેં તીખું લીધું છે. હવે સાઈડમાં આપણે મેગીને નાના નાના ટુકડામાં કટ કરી લઈએ. હાથેથી જ મેં કટ કરી લીધા છે. અને સાઈડમાં આપણે ગેસ ઓન કરીને એક કડાઈ ગરમ કરવા મૂકવાની, એમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ. પાણી ઉકળે એટલે આપણે મેગીને એડ કરી લઈએ. હવે એની સાથે જે મસાલો આવે છે એ આમાં લઈ લઈએ. મસાલો મિક્સ કરી અને સારી રીતે મેગીને હાઈ ફ્લેમ ઉપર જ થવા દેવાની છે. આ રીતે મસાલો અને મેગીને મિક્સ કરી લઈએ. અને સાઈડમાં આપણે ગેસ ઓન કરીને એક પેન ગરમ કરવા મૂકવાનું છે. એની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા લઈએ. એની અંદર પહેલાં લસણ સાતળવાનું છે સમારેલું. થોડી એની કચાશ દૂર થાય એટલે ડુંગળી એડ કરી લઈએ. ડુંગળીમાંથી પાણી બળે એટલું જ સાતળવાનું છે, વધારે બ્રાઉન નહીં કરવાની. હવે એની અંદર ગાજર એડ કરી લઈએ, જે થોડા હાર્ડ હોય છે એટલે આપણે એને પહેલા એડ કરીએ છીએ. બધું જ હાઈ ફ્લેમ ઉપર સાતળવાનું છે, કાચું પાકું રાખવાનું છે. અને હવે તરત સ્વીટકોર્ન એડ કરી લેવાના, જે પહેલેથી જ બોઇલ કરેલા છે એટલે તરત જ આપણે કેપ્સિકમ એડ કરી લઈએ. હવે એની અંદર લીલું મરચું એ પાછળથી એડ કરવાનું, એટલે પહેલાં મરચું ચડી ના જાય અને એની તીખાશ જળવાઈ રહે. હવે એની અંદર ટામેટું એડ કરીએ. હવે જે મેગી છે એ પણ સાઈડમાં થઈ ગઈ છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ. અને વેજીટેબલમાં આપણે બધા જ મસાલા એડ કરી લેવાના છે. એની અંદર જે મેગી મસાલા સાઈડમાં હું એડ કરી રહી છું, જેનું પાઉચ તૈયાર મળે જ છે મેગી મસાલાનું. અહીંયા 1/2 ચમચીથી ઓછી હળદર લેવાની છે. અડધી ચમચી જેટલું મીઠું લઈશ વેજીટેબલના ભાગનું. અને 1/2 ચમચીથી ઓછો મરી પાવડર. બધું સારી રીતે સાતળી લેવાનું છે. હવે વેજીટેબલ એકદમ બળી ના જાય એટલે આપણે 1/2 વાટકી જેટલું પાણી એડ કરીશું. સારી રીતે મિક્સ કરી અને આની અંદર મેગીને એડ કરી લેવાની છે, જે સાઈડમાં બોઇલ થયેલી જ છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં થોડો પાણીનો ભાગ હશે તો પણ એ પાછળથી એબ્ઝોર્બ થઈ જાય છે, એટલે થોડી લિક્વિડ જેવી ગમે તો એવી રાખવાની, થોડું પાણી વધારે નાખવાનું, અને ઓછું ગમતું હોય પાણી તો ઓછું નાખવાનું. આ રીતની મેગી આપણી તૈયાર થાય છે. ગેસની ફ્લેમ બંધ કરી અને સર્વ કરી લઈએ. મેગી આપણી સરસ વેજીટેબલ મેગી સર્વ થઈ ગઈ છે.
सो फ्रेंड्स, तमने मारी रेसिपी गमी हो तो वीडियो लाइक करजो अने मारी चैनल ने सब्सक्राइब करवानु ना भूलता। एकदम हेल्दी एवी मैगी ने मैं बनाई दीधी है।